जय सच्चिदानंद। आप सौनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्ति पूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। ये प्रश्न है कि महात्मा कोने कहवाय? ले हूँ तो महात्मा थी गयो, बता ने खबर छे हूँ थयो छु एटले केवू होवू जे मारू, જેમ ઓફિસમાં મેનેજર બનાવી દે ને તો મેનેજરે કરવાનું શું કામ ખબર હોવી જોઈએ ને, એ પરણી ના તો હવે શું શું કરવાનું બધું હોય છે ને, ના હવે સાસુ થયા સાસુ એટલું કરવાનું, હવે આ કરવાનું બધું વ્યવહાર ગોઠવેલો છે નથી ખબર, અને થોડા દાડા પછી આપણે સાસુ જબરાઈ કરતા હોય તો પછી આટી પાડીએ ને પાછી કે સમજે છું એ શીખવાડવું ને આપણે આવડે, તો બહુ એ શું કરવાનું એવું આ મહાત્મા કોને કહેવાય, એને શું કરવાનું એ બધા પ્રશ્ન આવે ને કે ભાઈ ગાંધીજી આટલા જ મહાત્મા કહેવાતા હતા ને, તમારા દાદા ભગવાન વાળા બધા મહાત્મા થઈ જાય છે શું, આખી દુનિયામાં મોટા મોટું પદ એમને આપ્યું અને આ બધા લોકોને મહાત્મા બનાવી દો છો, આ તો જ્ઞાનીની દ્રષ્ટિની વાત છે દાદા કહે ને કે જે જ્ઞાનીની દ્રષ્ટિએ જુઓ ને તો બહુ ઊંચું પદ છે, એટલું ઊંચું પદ છે કે જો ભગવાન મહાવીર હોત ને તો આજ ભવમાં કેવળ જ્ઞાન થાત, એટલું બધું ઊંચું પદ છે આ જ્ઞાન વિધિ જેવી ઊંચી છે ને કેવળ જ્ઞાનની જ છે, કેવળ જ્ઞાન કેવળ જ્ઞાનમય જ્ઞાન વિધિ ચાખી, આ શું થાય છે પેલું જો 5,000 નું દેવું હોત ને તો કેવળ જ્ઞાન થઈને મોક્ષે જાત, 5 કરોડ નું દેવું તો ગમે તેટલું ભરપાઈ કરે ને તો ખોટ ની ખોટ જ લાગે, દાદા કે છે કે મહાત્મા કોને કહેવાય, તો કે જેને આંતરિક સંયમ રહે એને મહાત્મા કહેવાય, બાહ્ય સંયમ તો હોય કે નાય હોય, બાહ્ય સંયમ એટલે કપડા લોકો દેખાય કે હા તો બાપજીએ છોડ્યું, ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, પૈસા છોડ્યા, દુકાન પ્રોપર્ટી બધી મકાન છોડી દીધું, તો એ છોડ્યું એ બાહ્ય સંયમ કહેવાય છે, અને આંતરિક સંયમમાં રહે એ મહાત્મા કહેવાય, કશાય કરતો હોય ત્યાં સુધી મહાત્મા કહેવાય નહીં, ચંદુભાઈ ક્રોધ કરે ને પોતે મંદરથી ના મહી ના પાડ્યા કરે, અરે રે આ કેમ થાય છે, આ ના થવું છે, આવું રહે એને એ આંતરિક સંયમ કહેવાય, એને મહાત્મા કહેવાય, બસ આટલું આપણા મહાત્મા માટે આ પદ છે, તમને અંદર વિઠ્ઠલભાઈ ઊંચા નીચા થાય કોઈક જોડે અકળી જાય તમને મય અંદર ખોચું છે ઊંધું કેમ ચાલે, આ સંયમની જાગૃતિ કહેવાય છે, કશાયની સામે સંયમ, આપણે શું કે બહાર બંધ થાય એવું હમણાં નહીં બને, ખાલી ટાંકી ખાલી થશે પછી બંધ થઈ જશે, પણ ત્યાં સુધી અંદરનો ભાગ આટલો રહેવો જ છે, ટૂંકમાં પોતાની બધી ભૂલો દેખાવી જોઈએ અને બીજાને બધી રીતે નિર્દોષ જોતા આવડવું જોઈએ, પોતાનો ક્રોધ ઊભો થાય કરતા પણ ઊભું થાય, ધાર્યું કરવાનું ઊભું થાય, કંઈક કોઈને દુઃખ થાય એવો વ્યવહાર ઊભો થતાની સાથે મહીથી ચેતવે હે ઊંધું ના ચાલો, શોભે નહીં, પસ્તાવો લો, પ્રતિક્રમણ કરાવો, અને એને જ આંતરિક સંયમ કહેવાય છે આપણો. ભાઈ જય સચિયા. દાદાનું એક આપતા સૂત્ર છે, એક્ઝેક્ટ નંબર મને યાદ નથી, પણ દાદા એમાં કહ્યું છે કે મહાત્મા કોને કહેવાય, તો કે જે મનને વશમાં રાખે એ મહાત્મા કહેવાય. હવે મનને વશમાં રાખવું અને આપણે કહીએ છીએ કે મન ગાંઠોનું બનેલું છે, સંયોગ આવતા એમાં ગાંઠો ફૂટે છે, આ મનનું ફૂટવું અને મનને વશમાં રાખવું એનું બેલેન્સ કેવી રીતે કરી શકાય? એટલે પહેલું તો મનથી જુદા પડવું એ પહેલું સ્ટેપ છે, અને જુદું પડો એટલે પછી મનને પોષણ મળવાનું બંધ થાય એટલે ગાંઠો ખાલી થતી જાય, એટલે વશ કોને કહે છે, વશ એટલે ખરેખર મન કંટ્રોલમાં નથી હોતું પણ મન જ્ઞાનથી વશ થાય છે, એટલે મન બતાડે કે આ શું સમજે છે, નાની નાની વાતમાં બસ આખો દાડો આમ જ કરે, આ વખતે સીધો કરી જ નાખવો છે, વાંધો ઉઠાવે અંદર
કશાય ઉભા થાય ત્યારે કે ના આપણે સંભાવે નિકાલ કરવો છે. એ જ્ઞાન હાજર થતાની સાથે છોડી દે, એ મેં એનું ધાર્યું કરવાનું તોફાન ઉડી જાય એ બસ થયું કહેવાય. ગાંઠ તો ફૂટે બધી, આમ કરી નાખું ને તેમ કરી નાખું ને આ જોઈએ ને તે જોઈએ ને આ ભોગવી લેવું તે ભોગવી લેવું, એ ગાંઠો ફૂટે પણ જ્ઞાન હાજર થતાની સાથે વાળી શકાય એવું થાય. આપણે તન્મયાકાર થઈ ઠેઠ ભોગવાઈ જાય ને પછી પસ્તાવો થાય ઘરે રે ઊંધું ચાલ્યા, તે બધું વશ ના કહેવાય. વશ એટલે એવું વશ નથી પણ જ્ઞાનથી વશ થાય છે. જેમ પંખો રેગ્યુલેટરથી કે સ્વિચથી વશ થાય ને, એવું અજ્ઞાનથી ઊભું થયેલું મન જ્ઞાનથી ખાલી થતું જાય ને જ્ઞાનથી વશ થયું કહેવાય. વશ એટલે શું કે એનું ધાર્યું કરવા જાય ત્યારે આપણે જાગૃતિમાં હોઈએ કે આ શું થઈ રહ્યું છે, આપણા ધ્યેય પ્રમાણે છે કે ધ્યેયથી ઊંધું છે. ઊંધું હોય તો એમાં આપણે ટેકો આપતા નથી, આપતા નથી એટલે પછી જાતે જ એ કેટલું કુદાકુદ કરવાનું છે, અને એ રીતે વશ થયું કહેવાય છે. એટલે કે આ જગતમાં મન કોઈથી બંધાયું નથી, મન જ્ઞાનથી જ વશ થાય. કયું જ્ઞાન? ત્યાં સંસારમાં સંસારી જ્ઞાન હોય છે અને અહીંયા આપણું આ શુદ્ધ જ્ઞાન આપણને મળ્યું છે. સંસારી જ્ઞાન એટલે શું? તો કે ના બાપા છે મોટા છે, મારે વિનય તોડવો નથી, એમની સામે બોલવું નથી. મન ઉશ્કેરાય તો જાય પણ પછી કે ના આપણે વડીલનો વિનય રાખવો છે, આપણે ઝઘડો નથી વધારવો. એને સમજણ ઊભી થાય તો વર્ષ થઈ જાય વિચાર ના આપણે વધારવું નથી. હતી ઘણા એડજસ્ટ થાય છે ને બધા, અને આપણે અહીંયા તો કે ના ફાઇલ છે સંભાવે નિકાલ કરવો છે, મારો જે હિસાબ છે પછી એમનો શું દોષ કાઢવાનો. એટલે મનમાં ઊભું થશે ખરું બધું પણ આપણે એને આપણા ધ્યેય પ્રમાણે ચલાવવા માંગીએ છીએ. જેમ બ્રહ્મચર્યનો ધ્યેય નક્કી કર્યો એ વિષયનો વિચાર આવે ને તો એને આધીન થઈને ખેંચાઈ જતા નથી આપણે. એ આધીન થવું એ પરવશ થયો કહેવાય, અને ધ્યેય પ્રમાણે ચાલ્યો એ મનવશ થયું કહેવાય. આખી મનવશ એટલે આવું વશ થતું નથી પણ મનને વશ આપણે થયા નહીં એ મનવશ થયું કહેવાય. સમજાય ને? એટલે મનના આ જે મનને વાળી શકે એવું થયું અથવા મનના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એ જ આંતરિક સંયમ થયો. એ બહુ ઊંચામાં ઊંચું, વાળી શકાય એના કરતા જ્ઞાતા દ્રષ્ટા વધારે ઊંચું સંયમ છે. વાળી શકાયમાં તો જો વતલું સ્ટેપિંગ છે જરાક. સ્ટેપિંગ એટલે માટે છે કે આપણું આ અક્રમ કરવું ને બધું કચરો ખાલી કર્યા વગર જ્ઞાન મળી ગયું છે એટલે થોડું વાળવાનું ઊભું કરીએ છીએ. આપણે વળ્યું તો સાચું, ના વળ્યું તો કંઈ નહીં. આપણે બાબુ જો પ્રતિક્રમણો કરીએ, એકચ્યુઅલી એ પ્રતિક્રમણ હરીશ પાસે કરાય છે. કેમ ઊંધું ચાલ્યો પ્રતિક્રમણ કર, મનનો માલિક પેલો અહંકાર પ્રતિષ્ઠિત આત્મા એની પાસે જ બધું કરાવ્યું એટલે એ અભિપ્રાય ચોખ્ખા થતા જાય, મન ખાલી થતું જાય અને એને જોનાર આપણે રહીએ છીએ. એ રીતે જ્ઞાતા રહીએ છીએ, જ્ઞાતા દ્રષ્ટા કે બધા આનો માલ છે મારો ન હોય. બગડ્યું તોય એનો માલ ને સવડું થયું તો એનો માલ, ઊંધું ચાલ્યો તોય આપણે જુદું રાખીને કે ભાઈ આ ઊંધું ચાલો છો શરમ આવી જાય આવું શોભે આપણને, તોય એનો માલ ને એ પછી પ્રતિક્રમણ કરાવીએ એની પાસે તોય આપણે જીત્યા. એ ધીમે ધીમે માલ ખાલી થતો થતો અંત આવશે એક દાડો. આ એક વાત છે ને કે બહારના સંયોગો મનના સંયોગો પર છે ને પરાધીન છે, પણ જાણીએ છે પર ને પરાધીન છે છતાં જે અંદર આંતરિક પરિણીતિ ફેરફાર થાય છે કસાય થાય છે તો એમાં કયું બટન દબાયેલું હોય છે, મુખ્ય શું થાય છે જેથી કરીને કસાય ઉભા થાય છે અને જાગૃતિ આવરી જાય? આ બધી બુદ્ધિ ઉભી થઈ જાય ને ખરાબ કેમ થાય છે? તે બુદ્ધિ છે ને, જો કેટલું સરસ કર્યું મેં તે બુદ્ધિ છે. અને એ બુદ્ધિ પછી ઉભી થઈ એટલે અહંકાર પછી ખેંચાઈ જાય છે. એ સારામાં તન્મય આકાર થઈ જાય, ખરાબમાં પછી ભોગવટામાં આવે કે જો મારું ખરાબ વિચાર આવી જાય છે, ખૂબ પ્રતિક્રમણ કરું તો હજુ થઈ જાય છે કે ખબર જ નથી પડતી. આટલા વર્ષો થયા જ્ઞાનને પણ હજુ મારો બહુ વિચાર ખરાબ આવે છે, એવું પાછું અંદર મને જ થાય છે, ઊભું થઈ જાય છે. એટલે એ કોને થાય છે? બુદ્ધિ બતાડે છે, અને બુદ્ધિ ખરાબ છે સારું બતાડે. તો આપણે સમજવું જોઈએ કે આ ઘાસલેટવાળું પાણી નીકળ્યું, આ લીલવાળું નીકળે છે, હવે આ કાટવાળું નીકળે છે, ધોળવાળું પાણી નીકળે છે, ભરેલો માલ નીકળે છે, એના વિરોધમાં રહેવું છે. એટલે મહાત્માનો આજે કહે ને કે સારો માલ નીકળે એમના મહાત્મા એવું નહીં, ભરેલા માલથી જુદો રહે એમના મહાત્મા. સારો ખરાબ તો બુદ્ધિના વિભાજન છે,
બુદ્ધિ બતાડ્યા વગર રહે જ નહીં ને, એને એને શું, એ તો છે સ્વભાવ જ છે એનો, સારું ખરાબ બતાડ્યા વગર રહે નહીં એમ બુદ્ધિ. અને વિનાશી ને જુદું રાખે એમ પ્રજ્ઞા, અવિનાશી વિનાશી જુદું રાખે. એટલે આપણા તરફનું આટલું જોવું છે કે આ બગડ્યો ખચરા નીકળે છે, ચાલો ધોવા બેસો. તે દાડે એક કલાકની સામાયિક કરવી જોઈએ કે ના આજે બેસો સામાયિકમાં, કે આજે ચોખ્ખું કરવું છે આપણે. સમજાય ને? એટલે આપણો પુરુષાર્થ અહીંનો છે. આપણે પુરુષાર્થ આને જ કહીએ છીએ કે ભાઈ ભરેલા માલથી જુદું રહેવું. આ પૂતગલનું છે ને, પૂતગલને ફેરખારું કરવા જવું એ જ આપણી અજાગૃતિ છે, અહંકાર છે એક જાતનો. હું આમ કરી નાખો, હું તેમ કરી નાખો. આ તો બહુ સૂક્ષ્મ લેવલે વાત કરીએ છીએ. ઉગાડા કસાય થતા હોય ને તો બરોબર છે, બહાર નથી જ કરવા, અહંકાર કરીને પણ બંધ કરો. એ પેલા નેગેટિવ અહંકાર કરતા પોઝિટિવ અહંકાર સારો. પણ જો એક્ઝેક્ટ જાગૃતિથી જઈશું ને તો એનો ફેરફાર થશે. કારણ નથી કરવા નથી કરવા કરનારો ક્યારે કરવા બેસે ને, ભરોસો નહીં. કે એને મેં લાગે ને કે આ બધા ઉપાધિ કરાવશે તો નથી કરવામાં ઉભો રહે. પછી જાણે કે આ એકલો પડે છે, હવે સીધો કરો, ત્યારે મેં કરવા પડે પાછો. એટલે અહંકારના તોફાન કેવા છે, એ ક્યારે ઊંધામાંથી સીધામાંથી ઊંધો થાય, ઊંધામાંથી સીધો થાય, એ ભરોસા વગરનો છે. એટલે આપણે સમજણથી ચાલીશું ને તો એક દાડો જીતીશું. મોડું થશે કદાચ, પણ એક્ઝેક્ટ સમજણ આપણને આગળ પહોંચાડશે પ્રગતિના પંથે. એટલે આપણો પુરુષાર્થ આ તરફનો હોવો જોઈએ કે ના મારે. અને ખરો પુરુષાર્થ એ કહેવાય છે કે એની પાછળ પડો, જરાક કચરો ઉભો થયો, કોકને દુઃખ થાય એવું બન્યું, એ કોઈકને માટે અકળાઈને બાણી નીકળી, એ કોકના દોષો દેખાવાનું ચાલુ થયા, તો મેં પછી બે દાડા સુધી પાછળ પડવું છે. જાગીએ ત્યારથી કે આ શું થયું, પાછું કેમ આની માટે થયું, એની મારે શું લેવા દેવા, આની માટે શું અભિપ્રાયો પડ્યા છે, એને કેમ આવું થાય છે, એને મેં શું દોષિત જોયો, એને કંઈ મારા મને કંઈ મારે અહંકારને અસર કરે એવું કરે છે, શું છે મારો, આ બેની વચ્ચે ઊભું કેમ થાય છે, મારો મોહ છે, મારો માન છે, મારો આગ્રહ છે, થયું શું આ, કરતા કરતા મૂળિયું ખોદીને જ જંપે. એ નામ પુરુષાર્થ કહેવાય, ખરે પુરુષાર્થ, કે આ દોષને મૂળમાંથી કાપો. હવે એમાં બીજી એક વાત છે કે બહારના સંયોગો અને અભિપ્રાયોને, એ બેને લિંક શું છે? મૂળ શું છે? અંદરના અભિપ્રાયોથી બહારના સંજોગ, સંજોગ તો બધાને મળ્યા હોય, પણ આપણા અભિપ્રાયથી આપણને રાગદ્વેષમાં ઉભા કરાવી દે છે અભિપ્રાયો. આપણા સંજોગ એટલે બધાને સંજોગ બંનેને કોમન હોય, બંને વ્યક્તિને, પણ આપણા અભિપ્રાય આપણને રાગદ્વેષ કરાય, એને અભિપ્રાય ના હોય તો એને કશું ના થાય એ જ સંજોગમાં. એટલે અભિપ્રાયની માન્યતા રાગદ્વેષો કરાવે છે. અભિપ્રાય ખલાસ થાય એટલે વિતરાગતાનું સ્ટેશન આવે. આપણા અભિપ્રાય એ જ જોવાનો કે ભાઈ આ વ્યક્તિ માટે એ જ શોધીએ છીએ ને આપણે કે આમની સાથે અથડામણ થઈ કેમ નહીં. આ વખતના અંકમાં આવ્યું છે ને, અથડામણ થાય છે ત્યાં સુધી ડેવલપ થાય, અથડામણ થાય છે તો અંડર ડેવલપ કહી દીધા દાદા. એટલે આધ્યાત્મિકમાં અથડામણ ટાળે છે એ ડેવલપ થયો કહેવાય, થઈ રહ્યો છે. અથડામણ થતી નથી એ ડેવલપ પૂર્ણ થયો. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ ગમે તેવું અપમાન કરે, ગમે તેવો વિરોધ કરે, ગમે તેવો ત્રાસ આપે, જો અથડાતો નથી પોતે, પૂર્ણ આત્મા થઈ ગયો. દીપકભાઈ, તમે એવું કીધું ને જ્ઞાનથી મન વશ થાય, તો ખરેખર જ્ઞાનથી મન વશ થાય છે કે બુદ્ધિ ને અહંકાર વશ થાય છે? જ્ઞાન તો ચાર્જ થયેલી વસ્તુ છે, ડિસ્ચાર્જ થાય આજે મન. હા, મન એટલે ખરેખર જ્ઞાનની અસર બુદ્ધિ અને અહંકારને થાય છે કે મનને થાય છે? આપણને મન પછી વશ કરી શકતું નથી, એના મન વશ થયું કહેવાય. એટલે મન તો વિચાર ફૂટે, બુદ્ધિ એને રિસીવ કર્યું, તો જ્ઞાનની અસર કોને થાય છે? બુદ્ધિ ને અહંકાર ઉભા ક્યારે થાય છે? આપણે ગેરહાજર હોઈએ ત્યારે. જ્ઞાન હાજર થાય તો પેલા બુદ્ધિ અહંકાર હોય ને ત્યારે, ત્યાર પછી મન એકલું જ હોય. અને એ મન જ્ઞાનથી પછી વશ એટલે શું કહે છે કે મનમાં તન્મયાકાર થઈ અને કરીએ એ મનમાં પરવશ થયો કહેવાય. હા, પણ તન્મયાકાર થનારો બુદ્ધિ અને એ ગમે તે હોય, આજે તમે તો ચૂક્યા ને, એટલું જો જાગૃતિ રહેતી હોય કે આ બુદ્ધિ અહંકાર તન્મયાકાર થાય છે એ રહેતું જ નથી ને. જયારે મન બરોબર તન્મયાકાર પોતે થઈ જાય છે એમાં, પછી આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે આપણે પોતાની જાતને જુદી પડે કે આ અહંકાર તન્મયાકાર થાય હું નહીં. પણ એ વખતે રસ પડ્યો ને,
ત્યારે પોતાનું ભાન ઉડી ગયું હતું એટલે અજાગૃતિથી આંખો ખોવાઈ ગયો. પછી આ મૂળ જ્ઞાન પ્રતિથિમાં છે કે હું શુદ્ધાત્મા એટલે પાછી જાગૃતિ થોડી વાર પછી આવે છે. પણ જે ચૂકી ગયા ને ત્યારે એ છેક પછી આપણી જાતને આપણે જુદું પાડીએ એટલે આ ડિસ્ચાર્જ અહંકાર કહેવાય, પેલી બુદ્ધિ ઊભી થઈ કહેવાય. પ્રજ્ઞા બંધ થઈ ગઈ હતી, ગેરહાજર થઈ ગઈ હતી અને આ જાગૃતિ બંધ થઈ ગઈ હતી અને પેલો ખેંચાઈ ગયો. સાથી તો કે ઇન્ટરેસ્ટ છે ને એમાં શું, કડવામાં જાગૃતિ તરત આવે છે, મીઠામાં જાગૃતિ નથી આવતી. તો એ ઇન્ટરેસ્ટ હુંનો છે કે પછી આ જે ડિસ્ચાર્જ અહંકાર ને એનો છે? હા ભાઈ, ઇન્ટરેસ્ટથી ભરેલો માલ ને તો ઇન્ટરેસ્ટ વાળું પરિણામ ઉભું થાય છે અને પોતે ખેંચાઈ જાય છે. ખરેખર જુદું છે, પાડી દીધું જુદું, પણ તો એ જાગૃતિ નથી રહેતી. તમે ભળી ગયા નથી, એ પેલી ટ્રેન ના ચાલે છે. તમે આ સ્ટેજ પ્લેટફોર્મ પર જ છો, આ ટ્રેનમાં બેઠા છો અને પેલી ટ્રેન હલી ગઈ, તમને લાગે હલી હલ્યું એટલે અપસેટ થઈ ગયા તમે. પછી થોડી વાર પછી ના આપણે હલ્યું નથી એ જલે છે, પછી સ્થિરતા હોય. એટલે આપણે જેમ જેમ આપણી સમજણ ગેડમાં આવતી જશે કે ભાઈ આ મન કચરો ફૂટે છે, મારું સ્વરૂપ ન હોય, તો આપણી સ્થિરતા પછી છૂટશે નહીં. આપણે હજુ એ સમજણ ભૂલ રહે છે આપણી. એટલે આપણે તન્મયાકાર એટલે શું, તે રૂપ થઈ જવું. મન મનની જગ્યાએ છે, તમે તમારી જગ્યાએ છો. પણ મન આમ 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 કહે ને એટલે તમે ઊભા થઈ જાઓ છો. આમ આમ કહે એટલે તમને અસર કરે, મને તરત ત્રાસ આપ્યો એ તમે તમારી અસરો પામ્યા કરો છો, એ નામ તન્મયાકાર બનો. એ ગમે તેટલો કુદાકુદ કરે તો આપણે જાણીએ કે આ મન બતાડે છે, મારું સ્વરૂપ ન હોય, તો તમે મન વશ થયું કહેવાય. પણ હવે એ મનનું ફંક્શન છે કે બુદ્ધિનું ફંક્શન? મન 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 એટલે શું, ભરેલો માલ કહેવાય છે. બરોબર, બુદ્ધિનો અહંકાર પછી ઉભા થાય, પણ ભરેલો માલ નીકળે ને. જે વિષયનો માલ ભરેલો, તો વિષયનો માલ ફૂટે. તે માલ ફૂટે ને એને આપણે નાને કરી નિકાલ કરી નાખ્યો તો વશ થયું કહેવાય છે. અને એમાં તન્મય આકાર આવ્યા એ પરવશ થયા આપણે. એ મન વશ અને મન ને પરવશ, મન મન તો મનની જગ્યાએ છે, આપણે કુદીને એકાકાર થયા એ ગુનો કહેવાય છે. આપણે છૂટા રહ્યા એ આપણો પુરુષાર્થ કહેવાય છે. એટલે બુદ્ધિ ને અહંકાર તો ઊંધું ચાલ્યા પછી પાછા આગળનું સ્ટેશન આવે છે. જ્યારે મને બતાડ્યું કેવી સરસ છે, કેવું સરસ વિષયનું ભોગવા એવું છે, ત્યારે જો પ્રજ્ઞા હાજર થાય કે આ ગોટાળો થાય, આજ નહીં ચાલે, અહીંયા આપણા ધ્યેયથી ઊંધું છે, વિષયમાં તો જાગૃતિ આવી જાય છે. કઈ એનો સ્ટ્રોંગ નિશ્ચય છે ને કે મારે જોઈતું જ નથી, બે પાંદડે ઉખેડીને ફેંકી દેવું છું, ત્યાં જાગૃતિ આવી જાય. ખાવામ તન્મય આકાર થઈ જાય. તો એ થાય છે ક્યારે, તો પેલી પ્રજ્ઞા હાજર નથી રહેતી, એનો નિશ્ચય હાજર નથી રહેતો, પછી આ ધીમેથી ઉભા થાય બુદ્ધિ. આ તો ઘણી ફાઇન સ્લાઇસ સમયવર્તી આપણે કહે ને, ફાઇન સ્લાઇસ પાડીએ ને તો આ ફંક્શન આવું છે. મન પેલા ફૂટે છે, પછી આપણું જ્ઞાન હાજર રહેતું નથી, પછી પેલી બુદ્ધિ વાંચે છે. એટલે બુદ્ધિ તો વાંચતી હોય, પણ તે ઘડી જો આપણું જ્ઞાન હાજર હોય ને, શું અલ્પે અક્ષરશાસ તોફાન માંડ્યું છે, જો તમે હાજર થાવ ને તો પ્રજ્ઞાનું જોર અરે બુદ્ધિનું જોર તૂટી જાય, અહંકાર બુદ્ધિ બેવું બંધ થઈ જાય. પછી પેલામાં હજુ છે, હજુ એ કે ને કે આ ખાધા વગર તો ચાલશે નહીં, થોડું તો આમ કરવું પડશે ને, થોડું તો એ જાત જાતનું બતાડે છે. તોય પાછું આપણે ધ્યેય ચૂકતા નથી કે ચોપ મારે નથી જોઈતું. ત્યારે એ આપણો નિશ્ચય એ પછી મન જોર નથી કરી શકતો. એટલે એ જોર કરવા જેવું છે જ નહીં, એ પોતે મળદાર જ વસ્તુ છે. એ ડિસ્ચાર્જ પરિણામ બતાડીને જઈ રહ્યું છે. એ ડિસ્ચાર્જ પરિણામમાં આપણે તન્મયાકાર થઈ ગયા એ આપણી કચાસ કાઢી નાખવા માંગીએ છીએ. અને એટલી જેટલું એક વખત તમે જુદું રહ્યું ને એને સંયમ પરિણામ કહેવાય છે. એનાથી આત્મશક્તિ નિરાવરણ થતી જાય છે. એ પછી એ નાનકડા પ્રસંગમાં રહ્યા, એમ કરતા કરતા મોટા પ્રસંગમાં રહ્યા. પછી દાદા કહે ને આખી દુનિયાનો ભાર અમારું મન ડગે નહીં કોઈ દાડો. પણ મૂળ જ્ઞાન એવું મજબૂત છે કે મન પછી કઈ થતું નથી ને જ્ઞાન નહીં કશું થતું નથી. આ તો નાની નાની વાત, આજુ ગયા ભવના ભરેલા માલ એવા છે ને, આ ધ્યેય પ્રમાણે હતો જ નહીં માલ. એ વિષયનું, માનનું, લોભનું, કપટનું, મોહનું. અને ભૂલ ક્યાં થાય છે, આપણે મનમાં તન્મયાકાર થઈ જઈએ છીએ. આમ કે ને ભલે કાયાના કટકા થાય, દાદાજી તમને નહીં છોડું ગાતા હોય. હા હું કહું એ ખરું, જો આ અહંકારના કાયાના કટકા માટે ભલે તૈયાર થાય, અહંકારના કટકા જરા થયા ને તો હલી જશો. અરે બોલો, હાનિ ના પાડી હોય ને તો તોબડો ચડી જાય. અને ચાર ચાર દાડા સુધી આમ કે ને જાણે શું, મેં સાસુ મરી ગયા રડવા એવું જ રડમસ થઈને ફરતા હોય. એટલે ખબર પડે કે આ જો અહંકારને જરાક એમ ધાર્યું ના થયું, ઓહો
હજી કળાય કરે, આમથી છંછેડે, આમથી કળા કરે, આમથી કળા કરે ધાર્યું કરવા માટે. એટલે આ ગાવાનું સારી ભાવના છે, પણ જોયું આ વશ કે તન તન્મય આકાર, ઉદયમાં તન્મય આકાર, ઉદય કે નથી જવા મળતું તો રડારડી, જવા મળ્યું તો ખુશા ખુશી, હજી ના પડે તો ભગવટા. એને એ કે છે મહાત્માનું પદ એનું નામ કહેવાય કે ગમે તેવો સંજોગ આવીને ઉભા રહે તો આપણને કશું અંદર ભોગવટા ના હોય. એને દાદા અનુભવની કક્ષા કહે છે કે આ સંસારની બાબતો આપણને અસર ના કરે. શું થઈ જવાનું છે કે આમ નથી તો કે યસ, આ એ નથી તો કે યસ, આમાં કરવાનું તો કે યસ. કારણ આપણે છીએ જ નહીં આખી આ વ્યવહારમાં, અને વ્યવહારને ડિસ્ચાર્જને નિકાલ કરો ઊભો થાય છે ને, ત્યાં આપણે રહેવા માંગીએ છીએ. અને એ જો જ્યાં સુધી નહીં આવે ને આ ભોગવટામાં રહીશું ને તો પ્રગતિ શું છે, 20 કમાઈએ અને 25 નો ખોટ ખાઈએ છીએ, એટલે આપણે ભાગે 5 ખોટ ના રહેશે. કરતા કરતા 15 વર્ષે આપણે એમ જ લાગશે કે કઈ કમાણી દેખાતી નથી. એટલે એ પુરુષાર્થ કરવા માંગે છે કે ભાઈ રોજ ભલે જરાક, ધારો કે આ મેં તોબરો ચડી ગયો એનો વાંધો નથી, કારણ એ ભરેલો માલ નીકળે. આમ આમ પછી કળાય કરે, કપટે કરે, તોફાને કરે, તોય પણ ઓળખો કે આ કચરો ફૂટ્યો, આ શોભે નહીં, આ ભૂલ છે એવું ખબર પડવી જોઈએ. એ જ કહે છે આંતરિક સંયમ એમના મહાત્મા. નહીં તો પછી શું થાય છે, આ કૃપાથી હું શુદ્ધાત્મા છું મળ્યું છે ખરું, પણ પેલો એને ત્યાં ત્યાં જ ઉભો રહ્યો. એ જે પ્રગતિ, જે બીજમાંથી પૂનમ જવાનો પુરુષાર્થ, એ આપણે માંડવાનો છે. અને એ માંડાશે ક્યારે, કે જેટલો રાજીપો તેટલી આપણે આગળ વધે. આપણે રાજીપો દાદાનો ક્યારે પ્રાપ્ત કરી શકીએ, એટલી આજ્ઞા પાડીએ. તો આજ્ઞા ક્યારે પાડી કહેવાય, તો કે આ કસાયો ભોગવટા બધાથી આપણે જ્ઞાનથી જઈએ, બધા વખતે જ્ઞાનથી જઈએ આપણે, કહો આને થયો હું જુદો, પછી પ્રતિક્રમણો કરાવીએ કે ચાલો ફાઇલ નંબર એક પાસે કે તમે કેમ ઊંધું ચાલ્યા, માફી માંગો, નક્કી કરો, સંભાવે નિકાલ કરો, છે બન્યું એ વ્યવસ્થિત છે, કોઈના દોષ જોવા નથી. તો એ આપણો પુરુષાર્થ કહેવાશે ખરું. આટલું જ, આટલું આ ટચ પોઈન્ટ જ છૂટા થયા, એ મોટા મોટી જ્ઞાન બળ છે આપણું. નહીં તો પછી હતું અજ્ઞાની બિચારો તન્મય આકાર થઈને દુઃખી થાય છે, અને આપણા જ્ઞાન પછી પણ જો આવા કંઈક આવતા હોય ભોગવટા તો આપણે જ્ઞાનનો લાભ ન મળ્યો, નફો ના કર્યો, ખોટ તો હવે ખોટ હતી એ જ ઊભી રહી એમ, એ જે દુઃખ આપી રહ્યા છે ખોટના પરમાણુ દુઃખ આપી રહ્યા છે. એટલે જ્ઞાનનો લાભ મળવો જોઈએ કે ના પુરુષાર્થથી ચોખ્ખું કરો અને બે પાંદડું ખેડીને ફેંકી દો, એ આપણે જોર ના મારી શક્યા. અને ખરેખર તો સંજોગો ફાઇલ છે આપણી માટે, સંભાવે નિકાલ કરવાના છે. આપણે ભાગી જઈએ, છોડી દઈએ, કાપી નાખીએ, એ પૂરું નહીં થાય. એટલે ઓલવેઝ સંજોગો જયારે ભેગા થતા હોય તો પહેલી અસર મન, એટલે મનની શરૂઆત, મન ઊંચું થાય પછી બુદ્ધિ છે, પછી અહંકાર પકડી જાય. પણ એ અંધારું ક્યારે થયું કે હાલ બુદ્ધિ ને અહંકાર ઉભા ક્યારે થયા, અંધારું થયું માટે. એટલે તન્મયકાર થઈ ગયા પછી એ પેલા બેનું ફંક્શન, બુદ્ધિ એ જોયું, મન બતાડે છે, બુદ્ધિ માની લીધું કે બુદ્ધિ બતાડે ને, બુદ્ધિ સારું લાભ અલાભમાં જ આવે, હે મને ખોટ ગઈ, મારું નુકસાન થયું, મારો ગયો ફાયદો, એ બુદ્ધિ દેખ્યું, એટલે અહંકાર પછી ભોગવટા મેં મારું ગયું. એ બેની વચ્ચે પેલો હું ઊંઘતો હતો માટે બુદ્ધિ એ જોયું એવું થયું ને. હા, એનું જ્ઞાન હાજર ના રહ્યું એટલે બુદ્ધિ ચડી બેઠી. એ બે શબ્દ છે, આપણે પ્રજ્ઞા હાજર ના રહી એટલે બુદ્ધિ ચડી, બુદ્ધિ અજંપો કરાવે પછી ભોગવટામાં ગાલ દે, અને જ્ઞાન નિરાકુળતામાં રાખે. દાદા કે છે ને પેલું 7 માણસો ઘરના કપાઈ ગયા, પેટનું પાણી ના લે, એકડો માંડે જ નહીં કે છે. આ થાય ખરું, અરે રે બહુ ખોટું થઈ ગયું, આ બધું કેવો કળિયુગ આવ્યું છે, ઘરમાં આવું થઈ ગયું. પંદરખાને જાણે કે આ પરપોટા ફૂટી ગયા, સાથે સાથ પાણીના 7 પરપોટા ફૂટે એટલે આપણે રડવા બેસીએ, એના જેવું કે આ ફૂટ્યા ને પાછા નવા ઉત્પન્ન થશે ને પાછા ફૂટશે, આ ફૂટવાના પરપોટા હું કાયમનો છું. પણ એ દ્રષ્ટિ, એ શબ્દ વાત જુદી છે, એ અનુભવની વાત જુદી છે. આપણે અનુભવમાં પહોંચવા માંગીએ છીએ, જ્ઞાન તો મળ્યું છે આપણને, હવે આગળ વધવાનું છે. એટલે જેમ જેમ બુદ્ધિ ખલાસ થતી જાય, બુદ્ધિ બંધ થવાની નથી, પણ બુદ્ધિનું ના સાંભળે એમ જ્ઞાની કહે છે. જ્ઞાની પદ કોનું નામ કહેવાય, બુદ્ધિનું સાંભળે નહીં, બુદ્ધિ જાત જાતનું બતાડે, આમ થઈ ગયું ને, આવું કરાતું હશે, ઊંધું કરે છે ને, હું નહીં ચલાવી લઉં,
એટલે તું જાણ તારી ઘેર તારી વાતમાં મારી સહી નથી. એ શબ્દ બોલવાની પણ એ અમલમાં ના હોય ને તો એ જ્ઞાન જાગૃતિ કહેવાય છે. બુદ્ધિની અસરોમાં આવી ગયો એટલે પડ્યો લોચો. પછી એક વખત જંગલમાં ફસાયો, કાદોમાં ગબડ્યો ને, પછી જેટલા ફાંફા મારે ને એટલો ગરક્યા કરે અંદર. પછી એટલે આ સત્સંગનો બીડો રાખીએ છીએ ને, બીજે દાડે સત્સંગમાં આવીએ ને એટલે હડહડાટ બહાર ખેંચી પાડે પાછો. પછી પોતાની તાકાત આવી જાય કે હવે નીકળી ગયો બહાર. હા, નહીં તો આ કાદોમાં ગરકી ગયા ને પછી ફસાઈ જઈએ અંદર, નીકળી જ ના શકે ને. અને જે આપણે જાગૃતિના સાધન હોય ને એટલે અપતાણી વાંચે વાંચવા જ ના દે, અડવા જ ના દે ને, પ્રતિકોણ થવા જ ના દે. દોષો એવા ફરી વળ્યા હોય કાદવ અહીં સુધી દેખાય નહીં કશું, અંધારું ઘોર. એટલે આ સત્સંગમાં તો પરાણે આવીને બેસે ને કે જવું તો પડશે સવારના ફોરમાં, આજુબાજુવાળા શું કહેશે નહીં તો. ઊંઘી રહેલો આવું શોભે જાઓ સત્સંગ આવ્યા ને એટલે મહી પેલું કપાઈ જાય, બધા દોષોના લિંક તૂટી જાય આખી.